नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे, हूँ छु रिंकल। समाचार की शुरुआत करिए तो अमदावाद में एस्ट्रल कंपनी में आवक वेरा विभागे दरोड़ा पाड़ा। बेनामी व्यवहारों की आशंका ना पगले तपास करवामां आवी। मोड़ी रात थी आवक वेरा विभाग नु सर्च ऑपरेशन चाली रह्यु छे, तो चार गाड़ियों में आईटी ना अधिकारियों नी तपास चाली रही छे। हाल में सर्च ऑपरेशन अने अन्य कामगीरी यथावत चाली रही छे। एस्ट्रल कंपनी में आवक वेरा विभागे दरोड़ा पाड़ा छे। बेनामी व्यवहारों की आशंका हती, तेथी आ दरोड़ा पाड़वामां आव्या छे। हाल में तपास चाली रही छे। વધુ માહિતી સાથે હરમેશ જોડાઈ ગયા છે। જી હરમેશ, હાલમાં દરોડા પાડવામાં આવે છે એસ્ટ્રલ કંપની પર, હાલમાં શું અપડેટ મળી રહી છે આંગે? बिल्कुल रिंकल, जो बात करवामां आवे तो इनकमटेक्स द्वारा मोड़ी रात थी लई अने वहेली सवार सुधी आज सर्च ऑपरेशन जे करवामां आवी रह्युं छे। एस्ट्रल कंपनी नुं जे सिंधुभवन रोड पर आवेलुं जे कॉर्पोरेट हाउस छे, ते कॉर्पोरेट हाउस नी जे ऑफिस छे ते जग्या उपर आ जे रेड छे ते रेड अत्यारे करवामां आवी रही छे। बीजी तरफ बात करवामां तो कुल चार अधिकारीओनी टीम छे। चार अधिकारीओनी टीममां एक एक टीममां पांच एसआरपी जवान छे, हथિયારધારી एसआरपी जवान छे, ते तमाम लोकोनो समावेश करवामां आवी रह्यो छे। ज्यारे अधिकारीओ छे ते अधिकारीओ अंदर जे ऑफिस आवेली छे ते ऑफिसमां रहेला केटला લોકોની પૂછપરછ કરી રહ્યા છે। અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બેનામી વ્યવહારોને લઈને આ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। આ રેડ દરમિયાન જેટલા પણ કર્મચારીઓ આવી રહ્યા છે તે તમામ કર્મચારીઓને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ તો એકાઉન્ટ વિભાગ અને જે ઓડિટ ડિપાર્ટમેન્ટ છે તે લોકોની જે પૂછપરછ અને તપાસ છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે આઈટી વિભાગના દરોડા છે કે જે એસ્ટ્રલ કંપની ઉપર આજે રેડ કરવામાં આવી છે, તેમાં જે કંપની આવેલી છે, જે ઓફિસ આવેલી છે, તેની આસપાસ પણ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આજે આઈટી વિભાગની રેડ છે, તેમાં બેનામી વ્યવહાર કેટલો મોટા પ્રમાણમાં છે તે આંકડો જે છે તે ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે। આ રેડ પૂર્ણ થયા બાદ આજે આંકડો છે તે આંકડો બહાર આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો એસ્ટ્રલ કંપનીની સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ જે કંપનીઓ છે તેમાં પણ બિલ્ડરોના ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાય સમયથી ઇન્કમટેક્સ વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને આ તમામ જે લોકો છે કે જે લોકો ઇન્કમટેક્સની આંખમાં ધૂળ નાખી રહ્યા છે તેને લઈને આ સતત રેડ કરવામાં આવી રહી છે અને આ જે બેનામી વ્યવહારો કરનાર લોકો છે તે તમામ લોકોની સામે લાલાક કરવામાં આવી રહી છે। હાલ તો આજે એસ્ટ્રલ કંપનીનું જે આ ઓફિસ છે તે ઓફિસ ઉપર અત્યારે દરોડા પાડવામાં આવ્યા છે અને અલગ અલગ ટીમો છે તે અલગ અલગ ટીમો દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। જે અધિકારીઓ છે તે અધિકારીઓ ઉપર જે સ્ટાફ છે અને જે જનરલ મેનેજર કક્ષાના જે લોકો છે કે અન્ય કક્ષાના જે લોકો છે તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે સાથે બેનામી વ્યવહારને ની આશંકાના પગલે જે તમામ જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવી રહ્યા છે। રિંકલ જી, હરમેશ, બેનામી વ્યવહારોની આશંકાના પગલે હાલમાં ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, કઈ રીતે આ માહિતી મળી હતી અને હવે આ ઓપરેશન ક્યાં સુધી ચાલશે, આગળ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ રિંકલ, ઇન્કમટેક્સનું જ્યારે કોઈ પણ ઓપરેશન હોય છે ત્યારે ઓપરેશનનો સમય કોઈ નક્કી નથી હોતો, પરંતુ જ્યાં સુધી તમામ પ્રકારની તપાસ છે, તમામ પ્રકારની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સર્ચ ઓપરેશન છે તે રાખવામાં આવતું હોય છે। ખૂબ જ ગુપ્ત રહે આ જે બાતમી છે તે બાતમી મળતી હોય છે અને જે તમામ બાબતો જે હોય છે તે તમામ બાબતો પણ સિક્યોર રાખવામાં આવતી હોય છે અને જે તમામ અધિકારીઓ છે તમામ અધિકારીઓ પણ આ બાબતને લઈને કંઈ બોલતા ન હો નથી। પરંતુ જો વાત કરવામાં આવે તો આ જે ઇન્કમટેક્સની રેડ છે તે ઇન્કમટેક્સની રેડ બેનામી વ્યવહારોના પગલે કરવામાં આવી હોય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને ઇન્કમટેક્સની આ રેડ છે તે પૂર્ણ થયા બાદ હકીકતનો આંકડો જે છે તે સામે આવશે કે કેટલા રૂપિયાના બેનામી વ્યવહારો છે તે આ કંપની દ્વારા કરવામાં આવ્યા હતા। હાલ તો આજે એસ્ટ્રલ કંપની છે તે એસ્ટ્રલ કંપનીની આ ઓફિસ છે કે જેમાં ચાર જેટલા અધિકારીઓની ટીમ છે તે આઈટી વિભાગની જે કંપનીઓના જે અધિકારીઓ છે તે પોતાની ટીમ સાથે અત્યારે અહીંયા રેડમાં ઉપસ્થિત છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો તમામ જે કંપનીની આસપાસનો વિસ્તાર છે ત્યાં આગળ પણ પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે। રિંકલ જી, હરમેશ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી બદલ। તો બેનામી વ્યવહારોની આશંકાના પગલે એસ્ટ્રલ કંપનીમાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ચાર ગાડીઓમાં આઈટીના અધિકારીઓ આવ્યા છે અને હાલમાં સર્ચ ઓપરેશનની કામગીરી અહીં ચાલી રહી છે। તો હાલમાં સર્ચ ઓપરેશન અને અન્ય કામગીરી યથાવત છે, હજુ પણ આ ઓપરેશન ચાલશે, ક્યાં સુધી ચાલશે એ ના કહી શકાય, પરંતુ બેનામી વ્યવહારોની આશંકા હતી તેથી આઈટી વિભાગે અત્યારે એસ્ટ્રલ કંપનીમાં દરોડા પાડ્યા છે અને હાલમાં આઈટી વિભાગના જે અધિકારીઓ છે ત્યાં હાજર છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। એસ્ટ્રલ કંપની અમદાવાદની જે એસ્ટ્રલ કંપની છે
ત્યાં હાલમાં સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા પાડવામાં ચાલુ કરવામાં આવી રહ્યું છે અને આઈટી અધિકારીઓની તપાસ હાલમાં ચાલી રહી છે. ચાર ગાડીઓમાં અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા છે અને હાલમાં આ સર્ચ ઓપરેશન યથાવત છે. આગળ પણ જ્યાં સુધી કોઈ પુરાવા નહીં મળે, જ્યાં સુધી કોઈ નકર માહિતી નહીં મળે ત્યાં સુધી આ ઓપરેશન યથાવત રાખવામાં આવશે. મોડી રાતથી જ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેઓને માહિતી મળી હતી કે બેનામી વ્યવહારો અહીં ચાલી રહ્યા છે, તેથી તેઓ દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શિક્ષકને સોશિયલ મીડિયા પર મિત્રતા ભારે પડી ગઈ છે. ગોધરાના નિવૃત્ત શિક્ષકની સાથે મિત્રતા કેળવીને 27,74,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ ગોધરા પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. યુપીથી બે નાઇજીરિયન અને દિલ્હીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડોલરની લાલચ આપીને લાખો રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. મહત્વનું છે કે ફેસબુકમાં મેસેન્જર ચેટમાં વોટ્સએપ નંબર માંગીને ગિફ્ટની પણ લાલચ આપવામાં આવી હતી, જેના માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી 2,92,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ પણ અલગ અલગ બહાના કાઢીને રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા ગુનામાં સંડોવાયેલા આરોપીને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યા છે. દિલ્હી ખાતેથી અમે કુલ ત્રણ આરોપી પકડી પાડેલ, જેની અંદર ત્રણ આરોપીની અંદર એક ડેવિડ એડન ફોજિંદર, જે મૂળ કોંગો કન્ટ્રીનો છે અને આફ્રિકન છે, અને બીજા નંબરનો આરોપી સોબા ઓગસ્ટિન બેન્સન, એ પણ નાઇજીરિયાનો આરોપી, એમ કુલ બે વિદેશી નાગરિકો અને એક નરેશ કુમાર ચોપરા જે દિલ્હીનો છે, જેમને પોતાના એકાઉન્ટ આ સદર આરોપીઓને આપેલ અને એટીએમ ઉપયોગ કરવા માટે આ નાઇજીરિયન નાગરિકો વાપરતા હતા, એ બાબતે કુલ આપણે ત્રણ આરોપી પકડ્યા છે. અમદાવાદની ચાર મહિલાઓને રાજકોટ પોલીસનો કડવો અનુભવ થયો. ટ્રાફિક પોલીસે કાર રોકીને દસ્તાવેજ માંગ્યા, જેમાં મહિલાએ પોલીસ કોન્સ્ટેબલનું આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ કાર ટોઈંગ કરાવી લીધી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ કર્મીઓને ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીડો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઈએ એવી ટકોર કરે છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં મહિલાએ પોલીસ કોન્સ્ટેબલનું આઈ કાર્ડ માંગ્યું તો રોષે ભરાઈ અને મહિલાઓની કાર ટો કરાવી દંડ ફટકાર્યો. ચાર મહિલાઓ ચોથા આંસુએ રડી પણ પડી. કોન્સ્ટેબલના જીદી વલણ સામે તપાસ કરવાની ખાતરી ડીસીપીએ આપી. अब इसमें हमारे जो कर्मचारी थी उसकी भी, वो भी एक जो पुलिस कांस्टेबल था, वो बिना नंबर प्लेट की गाड़ी में, बिना नंबर प्लेट की बाइक में ट्रैवल कर रहा था, उसके ऊपर पे भी हमने इंक्वायरी रिपोर्ट मांगी गई है. इस जो तमाम जो पूरे प्रकरण है इसकी एक रिपोर्ट, इंक्वायरी रिपोर्ट हमने मांगी है. उसके आधार पर हम ये सुनिश्चित करेंगे कि पुलिस डिपार्टमेंट में पुलिस के जो कर्मचारी थे उनकी क्या कमी थी, क्या गलती थी. ઘટના કંઈક એવી છે કે અમદાવાદની ચાર મહિલાઓને ગ્રીન લેન ચોકડી પાસે ટ્રાફિક પોલીસે અટકાવી હતી. પીયુસી, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા, જેની સામે એક મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ કાર ડિટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. બંને પક્ષો વચ્ચે ખાસ રકઝક અને બાથાકૂટ થઈ હતી. આ દરમિયાન મહિલાઓ કોઈ પણ રીતે કારમાંથી ઉતરવા તૈયાર ન હતી. આખરે ટુ ઇન વાન મંગાવી તેની કાર ટો કરવાનું શરૂ કરાયું. પોલીસ કર્મી ટસનામસ ન થતા ટોળાએ પોલીસના તાલિબાની વલણ સામે હુર્યો બોલાવ્યો હતો. આ પ્રકરણમાં શોકાવનારી વાત એ છે કે કાયદા કાનૂનના પોતાને જાણકાર ગણાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડની મોટરસાયકલ પર જ નંબર પ્લેટ ન હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. ટ્રક નીચે કારમાં દબાયેલા ચાલકને જીવતો બહાર કાઢવામાં આવ્યો. બનાસકાંઠાના પાલનપુર હાઈવે પરની આ ઘટના છે. અનાજની બોરીઓ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. ટ્રક નીચે ચાલક સાથે કાર દબાઈ ગઈ હતી. પતરા કાપીને કારમાંથી ચાલકને બહાર કાઢવામાં આવ્યો. કાર ચાલક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાલનપુર તાલુકા પોલીસે યુવકને બચાવ્યો. ટ્રક નીચે ચાલકને કાર દબાઈ ગઈ હતી અને તેને બચાવી લેવામાં આવ્યો છે. હાલમાં ચાલક જે છે એ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પાલનપુર તાલુકા પોલીસે તેને બચાવી લીધો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં
તેને દાખલ કરવામાં આવ્યો છે। કહેવાય છે કે રામ રાખે અને કોણ ચાખે, ત્યારે ટ્રક નીચે ચાલકની સાથે કાર દબાઈ ગઈ હતી અને તેને જીવતો બચાવી લેવામાં આવ્યો છે। પાલનપુર પોલીસ દ્વારા તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અને હાલમાં તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। પતરા કાપીને તેને ટ્રક નીચેથી જીવતો બચાવી લેવામાં આવ્યો। ટ્રક નીચે કારમાં દબાયેલા ચાલકનો જીવ હાલમાં બચી ગયો છે, પરંતુ હાલમાં તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે આનંદ જયસ્વાલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી આનંદ, પતરા કાપીને કારમાંથી ચાલકને બચાવી લેવામાં આવ્યો છે, ટ્રક નીચે આખી કાર દબાઈ ગઈ હતી અને તેને બચાવી લેવામાં આવ્યો છે, હાલમાં તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, હાલમાં તેની સ્થિતિ શું છે? હજી ચોક્કસ પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પરની આ ઘટના છે કે આજે વહેલી સવારે એક અનાજની બોરીઓ ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો। કે આ ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલી કાર પણ અનાજની બોરીઓ અને ભરેલી ટ્રક નીચે દબાઈ ગઈ હતી। કારનો કચરગાળ નીકળી ગયો હતો। બનાવને પગલે આજુબાજુના લોકો અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી સતત 2 થી 2.5 કલાક સુધી મહામુસીબતે આ જે કાર દબાઈ ગઈ હતી તેમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો। ચાલકને જીવતો બહાર કાઢતા જ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો। મહત્વની વાત છે કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સરાહનીય કામગીરી કરી આ યુવકને જીવતો બહાર કાઢ્યો હતો। જી જી આનંદ, આભાર માહિતી બદલ। તો પોલીસને આ સરાહનીય કામગીરી કરી શકાય, પાલનપુર તાલુકા પોલીસે આ યુવકને જીવતો બચાવી લીધો, તાત્કાલિક જ જેવી ઘટનાની જાણ થઈ તેવા તરત જ સ્થળ પર પહોંચીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થઈ ગયા। સાબરકાંઠાના તલોદ ટાવર રોડ પરની આ ઘટના છે। 3 દિવસથી ચશ્મા ગુમ થતા તંત્ર અજાણ છે, ચશ્મા ચોરાયા છે કે લગાવ્યા નથી તે અંગે પણ અજાણ છે તંત્ર। તો સાબરકાંઠાની આ ઘટના છે, નેતાજી સુભાષચંદ્ર બોઝની આ પ્રતિમા છે જેના પરથી ચશ્મા ગાયબ થઈ ગયા છે। 3 દિવસ થઈ ગયા ચશ્મા ગાયબ થઈ ગયા છે, તેમ છતાં પણ તંત્ર અજાણ છે, ચશ્મા ચોરાઈ ગયા છે કે ગુમ થઈ ગયા છે કે પછી લગાવ્યા જ નથી તે બાબતે પણ તંત્ર સાવ અજાણ છે। 3 દિવસ થઈ ગયા છે આ ચશ્મા ગાયબ જોવા મળી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ કોઈ કામગીરી કરવામાં નથી આવી, તંત્ર જાણે સાવ અજાણ જ છે આ બાબતથી। પ્રદૂષણને અટકાવવા માટે સુરત મનપાનો નવો અભિગમ સામે આવ્યો છે। મૃત જાનવરોનો સ્મશાન જેવી ભઠ્ઠીમાં નિકાલ કરાશે, કેન્દ્રની ગ્રાન્ટમાંથી 8 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે। વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવા માટે પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। કતલખાનાના અખાદ્ય વેસ્ટ મૃત જાનવરોના નિકાલ માટે આયોજન કરવામાં આવ્યું છે। તો પ્રદૂષણને અટકાવવા માટે સુરત મનપા નવો અભિગમ અપનાવી રહી છે। કેન્દ્રની ગ્રાન્ટમાંથી 8 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવવામાં આવશે, વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવા માટે, કતલખાનાના વેસ્ટ મૃત જાનવરોના નિકાલ કરવા માટે આ અભિગમ સુરત મનપા દ્વારા અપનાવવામાં આવ્યો છે। વેલકમ બેક, સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્નેહ મિલન યોજાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત જીસીસીઆઈના હોદ્દેદારોએ પણ હાજરી આપી। આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે વેપારીઓને ખાતરી આપી કે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે મળીને કામ કરવામાં આવશે, વેપારીઓના ધંધા રોજગારને નવી દિશા મળશે, હંમેશા વેપારીઓને સરકારનો સાથ મળશે। ધંધાકીય રીતે સરકારની કણગત જેટલી બને એટલી ઓછી કરવાની અને તમારી સાથે રહીને આગળ વધવાના પ્રયત્નમાં સરકાર હરમેશ તમારી સાથે રહેશે અને ખૂબ આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનું જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત, એના માટે આત્મનિર્ભર ગુજરાત બનાવી અને આપણે આગળ વધીએ। રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, સુરતમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો છે, જેને લઈને સુરતમાં વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। ધુમ્મસ અને વહેલી સવારને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। તો સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, ધુમ્મસને કારણે સુરત જાણે હિલ સ્ટેશન બની ગયું હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ધુમ્મસને કારણે આ દ્રશ્યો પણ જોઈ શકાય છે, સુરતના ખૂબ જ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે, ત્યારે સુરતના આ દ્રશ્યો છે।
સુરતમાં જાહેર સ્થળોએ રસી નહીં તો પ્રવેશ નહીં. મનપા કચેરી, સ્વિમિંગ પૂલ, લાયબ્રેરી અને બસોમાં પ્રવેશ પહેલા તપાસ. અત્યાર સુધીમાં રસી વગરના 9044 લોકોને અટકાવાયા છે. 8937 લોકોને સિટી બસ BRTSમાં અટકાવાયા. લિંબાયતમાં 43 લોકોને RT-PCR ટેસ્ટ કરાવાયો તો અઠવામાં 29 લોકોને રેપિડ ટેસ્ટ કરીને પ્રવેશ કરાવાયો. તાપીમાં દિવસે ને દિવસે ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાપીમાં ચાલુ વર્ષે ટીબીના 974 દર્દીઓ મળી આવ્યા છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે લોકો તપાસ કરાવવાનું ટાળી રહ્યા છે, જેને લઈને ટીબીના દર્દીઓની સંખ્યા ચોક્કસ મળી રહી નથી. 2017 અને 2020ને બાદ કરતા દર વર્ષે ટીબીના 800થી વધારે દર્દીઓ નોંધાયા છે. 2020માં ટીબીથી 44 દર્દીઓના મોત થયા છે, ત્યારે ટીબી નિષ્ણાંતોએ લોકોને યોગ્ય સારવાર કરાવવા માટે અપીલ કરી છે. 2021માં આપણે 10,000 જેવા શંકાજનક દર્દીઓનું ગળફાની તપાસ કરી તો એમાંથી 974 જેવા ટીબી પોઝિટિવ દર્દીઓ શોધાયા હતા. લોકોને ખાસ અપીલ છે કે તપાસ કરાવવી જોઈએ અને જેટલું વહેલામાં વહેલું નિદાન થાય અને સારવાર પર મૂકવામાં આવે તો આપણે એનું ટ્રાન્સમિશન, જે ઇન્ફેક્શનનું ટ્રાન્સમિશન ચેન છે, એને આપણે બ્રેક કરીને. પશ્ચિમ રેલવેએ વિવિધ યોજના થકી હાંસલ કરી છે વિવિધ સિદ્ધિઓ, જેમાં એક જ દિવસમાં માલ લોડ કરીને 24,57,00,000 રૂપિયાની આવક મેળવી છે. વિકાસની પટરી પર છૂકછૂક કરતી નીકળી પડી છે ભારતીય પશ્ચિમ રેલવે, જેણે પોતાના નામે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એક દિવસમાં માલ લોડિંગ કરી 24,57,00,000 રૂપિયાની આવક કરી છે, જે ગત વર્ષની સરખામણીએ 3 ગણી છે. યોગ્ય અમલીકરણ અને વિવિધ નવતર પ્રયોગોને લઈને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ હેઠળ માલના લોડિંગ માટે વિવિધ 25 યોજનાઓ હાલ અમલી છે. ઉસકે માધ્યમ સે હમ લોગોને એક દિન મે 71 રેક લોડ કિયે હૈ, એક રિકોર્ડ હૈ યે. 71 રેક કા મતલબ હોતા હૈ 3119 डब्बे जो बैगन होते हैं उसको लोड किया है. साथ में एक दिन में हम लोगों ने 24 करोड़ से अधिक की आय अर्जित की है, ये भी एक कीर्तिमान है. અમદાવાદ મંડળ દ્વારા ગયા વર્ષે 15 નવેમ્બર 2020 ના રોજ વિવિધ યોજના અંતર્ગત 8.37 કરોડ ની આવક કરી હતી, તો ચાલુ વર્ષે કોલસાની પરેખથી 4 કરોડ, ખાતરના 12 રેકથી 6.98 કરોડ, પેટ્રોલિયમના 1 રેકથી 57,00,000, કન્ટેનરના 38 રેકમાંથી 6.6 કરોડ, ઓટોમોબાઈલના 3 રેકમાંથી 45,00,000, મીઠાના 10 રેકમાંથી 4.2 કરોડ, ઇન્ડસ્ટ્રીયલ મીઠાના 2 રેકમાંથી 0.85 લાખ, સ્ટીલના પાઇપના 1 રેકમાંથી 5 લાખ તથા અન્ય સામગ્રીઓના 4 રેક દ્વારા રૂપિયા 95 લાખ સહિત કુલ 76 રેક લોડ કરી અને 24.57 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 3 ગણી છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. શિયાળો આવતા જ રાજ્યભરમાં તલના કચેરિયાની માંગ વધતી જતી હોય છે. તલના કચેરિયાને શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, ત્યારે આ કચેરીઓ બનાવવાની પરંપરાગત પદ્ધતિ પણ ઘણી રસપ્રદ છે. કચેરીઓ તલ, ગોળ, ગુંદર, કાજુ, બદામ સહિતના મિશ્રણથી તૈયાર થાય છે. શિયાળો આવતા જ રાજસ્થાનનો એક પરિવાર કચેરીઓ બનાવવા ભાવનગરમાં ધામા નાખે છે. રાજસ્થાનની દેશી ઘાણીનું કચેરીઓ પ્રખ્યાત છે. જૂની અને પરંપરાગત રીતથી લાકડામાંથી તૈયાર થયેલી ખારણીમાં બળદની મદદથી તલને પીસવામાં આવે છે, ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓ ઉમેરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી રાજસ્થાનના લોકો ભાવનગરમાં આવીને લોકોને અનોખું કચેરીઓ બનાવીને આપે છે. હવે સમય થઈ ગયો છે ક્રિપ્ટો વિશેની સમજનો. ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો કી સમજ. સ્વાગત છે આપનું અમારી ખાસ રજૂઆત ક્રિપ્ટો કી સમજમાં. ઝેપે અને નેટવર્ક 18 પ્રસ્તુત કરે છે ક્રિપ્ટો કી સમજ. આજે અમે આપને બતાવીશું કે ક્રિપ્ટો વોલેટ શું છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી જલ્દી પોપ્યુલર થઈ રહી છે, પરંતુ ક્રિપ્ટોને રાખવાવાળા વોલેટ વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. આજે અમે આપને બતાવીશું કે ક્રિપ્ટો વોલેટ શું છે, જેમ કે તેના નામ પરથી જ ખબર પડે છે. ક્રિપ્ટો વોલેટમાં તમે ક્રિપ્ટો એસેટ અને ટોકનને સ્ટોર કરી શકો છો. આપના રેગ્યુલર વોલેટમાં જેમ તમે રૂપિયા રાખો છો, તેવી જ રીતે ક્રિપ્ટો વોલેટમાં ડિજિટલ કરન્સી સ્ટોર થાય છે. ટ્રાન્ઝેક્શન માટે તમારે એક એડ્રેસ અથવા પબ્લિક કી અને પ્રાઇવેટ કીની જરૂર હોય છે.
જ્યાં પબ્લિક કી કોઈ બેંક એકાઉન્ટના નંબરની જેમ કામ કરે છે અને પ્રાઇવેટ કી એ એકાઉન્ટના પિન અથવા તો પાસવર્ડની જેમ કામ કરે છે. વોલેટમાં રાખેલા કોઈન પ્રોટેક્ટેડ અને એન્ટીક્રિપ્ટેડ હોય છે, જ્યારે કોઈ બીજી વ્યક્તિ તમારા એકાઉન્ટને એક્સેસ નથી કરી શકતું. પર્સનલ વોલેટનો ઉપયોગ લોંગ ટર્મ અને લાર્જ હોલ્ડિંગ માટે થાય છે. તમે તમારા વોલેટથી દુનિયામાં ગમે ત્યાંથી ક્રિપ્ટો મોકલી શકો છો. તમે તમારી પાસે મલ્ટી વોલેટ પણ રાખી શકો છો, જેમ કે નાના ટ્રાન્ઝેક્શન માટે અલગ વોલેટ અને બલ્ક હોલ્ડિંગ માટે બીજું વોલેટ. વોલેટ તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ અને હોલ્ડિંગની રિયલ ટાઈમ વ્યૂ પ્રોવાઈડ કરે છે. ક્રિપ્ટો વોલેટ તમને ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટને સિક્યોર રાખવા અને ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવામાં મદદ કરે છે. ફરી મળીશું આવી જ ક્રિપ્ટો સંબંધિત રોચક અને ખાસ માહિતી સાથે. નમસ્કાર. ZEPPE and News 18 Network present Crypto Ki Samajh.